ઉત્તર ગુજરાતનું સૌથી મોટું દશામાનું મંદિર બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું છે। આ મંદિર વર્ષો જૂનું પૌરાણિક અને ચમત્કારિક દશામાનું મંદિર માનવામાં આવે છે। આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે। અહીં શ્રાવણ માસમાં 10 દિવસ મોટો મેળો ભરાય છે। આ મંદિરે ગુજરાત સહિત રાજસ્થાનમાંથી પણ લોકો દર્શન કરવા માટે આવે છે। સ્થાપના અંદાજે 34 થી 35 વર્ષ પહેલાં થઈ હતી અને એ મારા મમ્મી છે જેમને માતાજી નદીએ જ્યારે મૂર્તિ વિસર્જન કરવા માટે ગયેલા, માતાજીએ 50 એમની ઉંમર થઈ ગઈ હશે, 50 ઉપર એમની ઉંમર હશે અને એ વખતે એમને કુવારાથી વ્રત લીધેલા, એ જ્યારે નદીએ માતાજી મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ત્યાં એમને ડોશી સ્વરૂપે મળેલા અને એમનો હાથ પકડીને ઘર સુધી લાવેલા। એના પછી એમને 3 મહિના જેવા બીમાર પણ રહેલા, અહીં આગળ ગામવાળા કોઈ ન માનતા હોય તો એ માનતા બી એમને માતાજીએ કરેલા છે। આ જ રીતે માતાજીને ઘણા ચમત્કારો છે, જેમ કે ચમત્કારોની તો વાત કરીશું, ખૂબ ઘણી લાઈનો છે। એ જ રીતે અહીં આગળ માતાજીની આસ્થા જોડાયેલી છે અને આ જ રીતે 35 વર્ષથી માતાજીનું આ બંને મંદિર છે। અને મારે પહેલાં અંબિકા નગરમાં રહેતી હતી, મારે આજ 30 વર્ષ થયા, પછી મારે વસ્તાર નહોતો તો મારે 8 વર્ષથી મેં દશામાનું પછી વ્રત કર્યું તો મને દશામાઈ મને 2 છોકરા આપ્યા, મને સપને માઈને કીધું દશામાઈ કે તું શેની ચિંતા કરે, તો હું મારે વસ્તાર નથી એની હું ચિંતા કરું, તો પછી મૂકે તું ચિંતા બંધ કરે, હું તને 2 છોકરા લાગો લગાડો, તો મારા 2 છોકરા આવ્યા અને દશામાનું મેં ખૂબ રાહ છું, હું દશામાના નોમ પડાયા, મારા છોકરાના નોમ મેં દશામાં પડાયા, એક નોમ દીપક ને એક નોમ દિલીપ, દશામાઈ મને ખૂબ લાભ આવ્યો, મારે બધું કર્યું અને હું દશામાઈ દશામાઈના વ્રતે દર્શન કરવા આવું છું, અમે આજ 25 વર્ષથી આવીએ। હું માતાજીના આશીર્વાદથી હું બધી જ વાતે મને સારું જ છે ને હું હજી સુધી પણ માતાજીને માનું છું ને મારી ઈચ્છા એવી છે કે મારા જેટલા સુધી હાથ પગ અડે ને એટલી ઘડી હું પણ માતાજીને છોડીશ નહીં અને બધાને એમ જ કહું છું કે માતાજીને ખૂબ શ્રદ્ધાપૂર્વક તમે કરજો તો તમારી માતાજી બધાની મનોકામના પૂરી કરશે, એ જ મારી ઈચ્છા। ઈટીવી ભારત બનાસકાંઠા।